હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 1. સાબિત કરો કે 3 sin inverse x ઇક્વલ ટુ sin inverse 3x - 4x³. તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરશું? તો સૌ પ્રથમ જો તમને ડાબી બાજુ અને જમણી બાજુ બંને ભાગ આપેલા છે, સાબિત કરો એટલે એક ભાગ આપણને આપેલો છે, બીજો ભાગ આપણે સાબિત કરવાનો છે. તો આ મેથડથી આપણે સોલ્વ કરશું. તો સ્વાધ્યાય 2.1 ની અંદર અને પ્રસ્તાવના તમે એકવાર જોઈ લેશો તો એના આધારે ખબર પડશે કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ. ચાલો આપણે આ ભાગને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલાં જો આ ભાગ આપણને આપેલો છે ઇન્વર્સ વાળો, 12 sin inverse આપેલો છે, આપણે આની અંદર રાઇટ હેન્ડ સાઈડ આ ભાગ લઈશું અને આસાનથી એને આગળ લેફ્ટ હેન્ડ સાઈડ સોલ્વ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે આ ભાગ લેવાનો, આ આપણા માટે ડાબી બાજુનો છે અને આ જમણી બાજુનો ભાગ છે. તો આપણે લઈએ જબા જમણી બાજુ બરાબર, તો જમણી બાજુ આપણને શું ભાગ આપેલો છે? sin inverse 3x - 4x³ સાઇન ઇન્વર્સ આપેલું છે. જો તમને આનું એક આપણે એક્સની જગ્યાએ સપોઝ ધારો કે આપણે એક્સની જગ્યાએ કોઈ આપણે સાઇન થીટા કોઈ પ્રકારનો એંગલ ધારી લેવી, તો એના આધારે આપણે આનું એક સૂત્ર છે આપણી પાસે સાઇન થીટાનું, તો એ એપ્લાય કરી શકીએ. તો હર વખતે તમારે એક્સ છે એવી રીતના ધારવાનું છે, એ સાઇન ઇન્વર્સ છે તો અંદર સાઇન આવવું જોઈએ. તો સાઇન અને સાઇન ઇન્વર્સ કેન્સલ થઈ જાય તો આપણો ફાઇનલ આન્સર મળે. આપણે ધારવાનું છે અહીંયા જ્યારે આ ક્વેશ્ચન આવે તો અંદર કે ધારો કે એક્સ છે એના બરાબર આપણે ધારી લઈએ એક્સ બરાબર સાઇન થીટા, અને એનું ઇન્વર્સ પણ કન્વર્ટ કરી નાખવાનું છે. તો ઇન્વર્સમાં શું કરવાનું? સાઇન આ બાજુ આવે તો શું લખીએ? કે સાઇન આ બાજુ આવે એટલે સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા, તો થીટા બરાબર આપણે સાઇન ઇન્વર્સ એક્સ લખી શકીએ. તો આ રીતે હંમેશા સ્ટેપ આવે તેમાં પહેલાં એક્સ ધારી લેવાનું છે અને પછી ધારેલું પદ હોય એમાં સાઇન આ બાજુ લાવવાનું છે, પછી આની અંદર મૂકી દેવાનું છે. પાછો આપણે જે આપેલો છે જમણી બાજુનો ભાગ બરાબર, તેને બરાબર સાઇન ઇન્વર્સ એમને લેવા દઈશું કૌંસમાં 3. એક્સ બરાબર આપણે શું ધાર્યું? એક્સ બરાબર સાઇન થીટા લેવાના છે. તો સાઇન થીટા -4 સાઇન 3 છે એટલે સાઇન ક્યુબ થીટા, કૌંસ પૂરો, બરાબરના બરાબર સાઇન ઇન્વર્સ એમના, અને 3 sin θ - 4 sin³θ. તો આના માટે આપણે કઈ સૂત્ર છે? sin³θ બરાબર. ઘણી વાર આપણે આ સોલ્વ કરીએ દાખલા તો સૂત્ર આનું કયું આપ્યું એવું લખતા નથી, બધું દર્શાવો તમે, તો ઘણી વાર છે ચેક કરવા વાળા હોય ખબર પડે કે આ સૂત્રના આધારે અહીં ભૂલ કરી હોય તો આપણી એ સૂત્ર આપણું કયું આપ્યું છે એના આધારે આપણને માર્ક મળી શકે છે. તો આપણે પાસે સૂત્ર હતું એક આવું સાઇન પ્રસ્તાવનામાં તમે શીખા, એ ધ્યાન રાખીને એકવાર જોઈ લેજો પ્રસ્તાવનામાં કયું સૂત્ર હશે તો એનો ઉપયોગ કર્યો છે. એકવાર જોઈ લેજો પ્રસ્તાવના, તમને ખબર પડી જશે કઈ રીતે આ સૂત્ર એપ્લાય કર્યું. તો sin³θ બરાબર આપણે સૂત્ર છે 3 sin θ - 4 sin³θ, આ આપણે સૂત્ર વાપર્યું હતું. તો આ સૂત્ર અહીં એપ્લાય કર્યું છે. તો 3 sin θ - 4 sin³θ ઇક્વલ ટુ sin³θ. હવે જો સાઇન ઇન્વર્સ અને સાઇન કેન્સલ એટલે આપણી પાસે 3θ ઇક્વલ ટુ એમના 3 એમના થીટા બરાબર શું લખીએ? કે જો અહીંયા થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. જો આપણી પાસે જમણી બાજુનો ભાગ લીધો હતો અને ડાબી બાજુનો ભાગ આવી ગયો એટલે આવી રીતના લખી શકાય. ડાબા એની સાબિત થાય છે જમણી બાજુ બરાબર ડાબી બાજુ. તો આપણો આન્સર. થેન્ક યુ.